નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ બેક્સમાં તો દોસ્તો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી વેકેશનની પહેલાં તમામ શાળાઓની અંદર ધોરણ દસની પ્રથમ શાળા કે પરીક્ષાઓ જે છે તે યોજવામાં આવી હતી જ્યાં આપણી ચેનલ ઉપર ધોરણ દસની જે પણ પરીક્ષાઓ લેવાઈ હતી મહત્વપૂર્ણ તે તમામના પેપર સોલ્યુશન્સ આપણે મૂકેલા હતા અને તે પેપર સોલ્યુશન જોયા બાદ વિદ્યાર્થી અહીંયા ઘણી બધી કમેન્ટ્સ આવી રહી હતી કે સર ગણિત વિષયનું જે પેપર છે તેનું પણ સોલ્યુશન કરો તો અહીં વિદ્યાર્થીઓની કમેન્ટ્સને અને ડિમાન્ડ્સને ધ્યાનમાં રાખીને આજના આ વિડીયોની અંદર વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન દોસ્તો આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ તો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનેલા જો વિડીયોમાં અંજ સુધી તે કરીને અત્રે સમજાવેલા વિડીયોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ પર જોઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન કરી દેજો ઓલ પર સાઇડ જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા તમામ તમામ મહત્વપૂર્ણ વિડિયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે અહીંયા દોસ્તો વિભાગ એ ની અંદર સૌથી પહેલા આપણે આપેલું છે સૂચના મુજબ જવાબ આપો જ્યાં સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 થી 6 ની અંદર આપણને આપેલા છે ખરા ખોટા અને પહેલો પ્રશ્ન છે દોસ્તો અહીંયા કે બત્રીસ અને 81 નો ગુસ્સા એક છે તો અહીંયા વિધાન સાચું છે એટલે આપણે કરી દઈશું ખરું બીજું કે જો કોઈ ત્રિઘાત બહુપતિના બધા જ શૂન્ય ઋણ હોય તો તે બહુપતિના બધા જ પદોના સહગુણકો તથા સંજ્ઞા સમાન હોય તો બિલકુલ દોસ્તો વિધાન સાચું છે એટલે આપણે કરી દઈશું અહીંયા ખરું ત્રીજું છે જો કોઈ સમાંતર શ્રેણી માટે એસ એન બરાબર એન સ્ક્ર પ્લસ ફોર એન હોય તો એ એન બરાબર ટુ એન પ્લસ ફાઈવ તો અહીં વિધાન ખોટું છે એટલે આપણે કરી દીધું છે ખોટું ત્યારબાદ છે અહીંયા ચોથું કે બિંદુઓ શૂન્ય પાંચ શૂન્ય માઇનસ નવ અને ત્રણ છ સમરેખ છે તો ના દોસ્તો વિધાન ખોટું છે એટલે આપણે કરી દઈશું અહીંયા ખોટું પાંચમું છે કે કોઈ ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર થાય તે શક્ય છે તો ના દોસ્તો આ શક્ય નથી એટલે આપણે કરી દઈશું ખોટું ત્યાર પછી છઠું કે પંદર અવલોકનનું મધ્યક દસ હોય બીજા દસ અવલોકનો મધ્યક પંદર હોય તો આ કુલ પચીસ અવલોકનો મધ્યક બાર પોઈન્ટ પાંચ થાય તો ના દોસ્તો આપણું વિધાન ખોટું છે એટલે આપણે કરી દઈશું અહીંયા ખોટું ત્યારબાદ છે અહીંયા કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો જ્યાં સાતમું છે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુ બધી ખાલી જગ્યા છે તો આવી જશે અહીંયા વિકલ્પ નંબર એ એસ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ આઠમું છે કે જો ટુ કે પ્લસ વન થર્ટીન ફાઇવ કે માઇનસ થ્રી એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર જવાબ જશે વિકલ્પ નંબર બી ચાર નવમું છે જે સમાંતર શ્રેણી માટે એ એટીન માઇનસ એ ફોર્ટીન ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ હોય તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ખાલી જગ્યા હોય જવાબ આવી જશે અહીંયા વિકલ્પ નંબર એ આઠ દસમું છે કે પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદ રચક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના આવી જશે દોસ્તો અહીંયા ચાર અપન અગિયાર ત્યાર પછી દોસ્તો અહીંયા 11મો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ જવાબ છે અહીંયા વિકલ્પ નંબર બી એક પછી દોસ્તો અહીંયા 12મો કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા છે સૌથી પહેલા તેરમાં નંબર પ્રશ્ન કે છન્નું અને એકસો સાઈઠ નિશેષ ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા જણાવો જવાબ દોસ્તો અહીંયા બત્રીસ ત્યાર છે ચૌદમું કે વાય બરાબર શૂન્ય નો આલેખ સુ દર્શાવે છે જવાબ જશે

ત્યાર પછી 20 જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y બરાબર દોસ્તો અહીંયા થઈ જશે આપણો 8 ત્યાર પછી દોસ્તો અહીંયા 21 મો કે સમાંતર શ્રેણી 4 7 10 નો ખાલી જગ્યા અમુક પદ 94 હોય તો આવી જશે 283 મો 22 મો જો જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના તો આની દોસ્તો જે સંભાવના છે તે થઈ જશે અહીંયા 3/7 23 મો જો કે જો p of e p of e બાર -0.3 હોય તો p of e બરાબર 0.35 થાય તો આવી શકે જો અવલોકનો

તે અહીંયા આપવામાં આવ્યા હતા અને અંતે દોસ્તો અહીંયા આપણે વાત કરીએ વિભાગ ડીની તો વિભાગ ડીની અંદર તેતાલીસ થી પિસ્તાલીસ નંબરના જે છે તે દાખલા કંઈક આ રીતે આપવામાં આવ્યા હતા તો આવી રીતે દોસ્તો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન એસવીએસ કક્ષાના પેપરનું જે છે ધોરણ દસ ગણિત બેસિક વિષયનું તેથી જાય છે સોલ આશા રાખું છું કે સમજાવેલ સોલ્યુશન તમને ખૂબ જ ઉપયોગી નીવડશે બસ દોસ્તો આટલું જ રાખું હાલના આ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરતી જો આપણે આ વિડીયોને શેર અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા મળીએ છીએ દોસ્તો જલ્દી જ આ વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ